જૂનાગઢથી ફરી એકવાર મહત્વના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના ખાધમ રોડ પર આવેલા ગાયના તબેલામાંથી ગાયની વાછડી ચોરી કરીને કતલ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીના સગાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા એક યુવાન પોતે જ ગંભીર રીતે દાઝી જતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તમને ફરી એક વાર જણાવી દઈએ, જૂનાગઢના ખામદ રોડ પર આવેલા ગાયના તબેલામાંથી ગાયની વાછડી ચોરી કરીને કતલ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીના સગાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરાતા એક યુવાન પોતે ગંભીર રીતે દાઝી જતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તમે જે પ્રકારના દ્રશ્યો જોયા છો, આ ગુનામાં ઝડપાયેલા આરોપીના સગાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા યુવાન પોતે ગંભીર રીતે દાઝી ગયો હતો. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધમકી મળતા માલધારી યુવક ગુસ્સે ભરાયો હતો. ગાયની કતલ કરનારા સગાનું ઘર સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે પોતે પણ ગંભીર રીતે દાઝી જતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તમને ફરી એક વાર જણાવી દઈએ, જૂનાગઢના ખામદ રોડ પર આવેલા ગાયના તબેલામાંથી ગાયની વાછડી ચોરી કરી કતલ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીના સગાનું ઘર સળગાવવાનો પ્રયત્ન કરતા એક યુવાન પોતે ગંભીર રીતે દાઝી જતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.